હેલો મિત્રો, જીપીએસસી ઉલ્લીમાં તમારું સ્વાગત છે. જીપીએસસી દ્વારા લેવાયેલ પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની 30/6/2019ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનો છે. આ તેનો પાર્ટ 1 છે. આ પાર્ટ 1માં કરંટ અફેરના જે પ્રશ્નો પૂછાયા હતા જીપીએસસી પીઆઈમાં તેનું ડિટેલમાં સોલ્યુશન જોવાનું છે, જેથી તમને ખ્યાલ આવે કે પીઆઈમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આ વિડીયોની પીડીએફ તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપીશ, ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ છીએ જીપીએસસી પીઆઈ પેપર સોલ્યુશન. એક પછી એક પ્રશ્નો આપણે ડિટેલમાં સોલ્વ કરતા જઈશું. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે 1 જૂન 2019ના રોજ મનાવવામાં આવેલ વૈશ્વિક દૂધ દિવસનો વિષય ખાલી જગ્યા છે. તો અહીંયા પૂછ્યું છે વૈશ્વિક દૂધ દિવસ તે મનાવવામાં આવે છે 1 જૂન, તેનો વિષય શું છે તે પૂછ્યું છે. તો તેનો વિષય છે ડ્રિંક મિલ્ક ટુડે એન્ડ એવરી ડે. તે તેનો થીમ હતી. અહીંયા આપણો રાષ્ટ્રીય મિલ્ક દિવસ ક્યારે મનાવવામાં આવે છે, તો 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મિલ્ક દિવસ. અને તેની પાછળનું કારણ છે કે શ્વેત ક્રાંતિના પિતા એવા ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ 26 નવેમ્બરના રોજ 26/11ના રોજ આવે છે, એટલા માટે મનાવવામાં આવે છે. અને જે વૈશ્વિક દૂધ દિવસ છે તે 1 જૂનના રોજ મનાવવામાં આવે છે. જીપીએસસીની પરીક્ષામાં દિવસોની થીમ પૂછાય છે, એટલે તમારે એ બધી થીમો યાદ રાખવી પડશે. જે તમારી પરીક્ષા હોય તેના 3-4 મહિના પહેલાંના બધા જ દિવસોની તમારે થીમ યાદ રાખવી પડશે. અહીંયા 26મી જે નવેમ્બર છે ત્યારે બંધારણ દિવસ અને કાયદા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે ભારતમાં. અહીંયા હવે વાત કરીએ કે હમણાં મનાવેલા દિવસોની થીમ શું છે અને દિવસો કયા કયા છે તે જોઈએ. તો 24મી ડિસેમ્બરે નેશનલ કન્ઝ્યુમર ડે તરીકે મનાવવામાં આવે છે અને તેની થીમ આ વખતે હતી અલ્ટરનેટ કન્ઝ્યુમર ગ્રીવિન્સ ડિસ્પ્યુટ રેડલર સેલ, તેની થીમ હતી. ત્યાર પછી 12 જાન્યુઆરી નેશનલ યુથ દિવસ મનાવવામાં આવે છે, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ આવે છે એટલા માટે. અને આ વખતે તેની થીમ હતી 2020માં ફિટ યુથ ફિટ ઇન્ડિયા, તેની થીમ હતી. ત્યાર પછી 25મી જાન્યુઆરી નેશનલ વોટર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. તો આ વખતે 2020માં તેની થીમ હતી ઇલેક્ટોરલ લિટરસી ફોર અ સ્ટ્રોંગર ડેમોક્રેસી, તેની થીમ હતી. ત્યાર પછી 26મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી ભારત પર્વ આ વખતે ઉજવવામાં આવ્યો અને અહીંયા તેની થીમ તો સેલિબ્રેટિંગ 150 યર્સ ઓફ મહાત્મા ગાંધીજી એન્ડ એક ભારત શ્રેષ્ઠ ભારત, તેની થીમ હતી. ત્યાર પછી 30મી જાન્યુઆરી વર્લ્ડ નેગ્લેક્ટેડ દત્રોપિક ડિસીઝ ડે, અને આ સૌ પ્રથમ મનાવવામાં આવે છે એટલા માટે છે ચર્ચામાં છે. ત્યાર પછી 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે મનાવવામાં આવે છે અને આ વખતે તેની થીમ હતી વેટલેન્ડ એન્ડ બાયોડાયવર્સિટી. ત્યાર પછી 4 ફેબ્રુઆરી આ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે, આઈ એમ આઈ વિલ તેની થીમ હતી. ત્યાર પછી 11મી ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ, આ તેની થીમ હતી. આ દિવસે મનાવવામાં આવે છે અને તેની થીમ હતી ઇન્વેસ્ટમેન્ટ ઇન વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ફોર ઇન્ક્લુઝિવ ગ્રીન ગ્રોથ, તેની થીમ હતી. ત્યાર પછી 13 ફેબ્રુઆરીએ આ પણ દિવસ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા લક્ષી, વર્લ્ડ રેડિયો દિવસ, તેની થીમ હતી રેડિયો એન્ડ ડાયવર્સિટી. અને હમણાં મનાવવામાં આવ્યો 28મી ફેબ્રુઆરી, તે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવીએ છીએ અને આ વખતે થીમ હતી તેની વુમન ઇન સાયન્સ થીમ હતી. તો આ બધા છે ઇમ્પોર્ટન્ટ દિવસો હમણાં મનાવેલા અને તેની થીમ. નેક્સ્ટ પ્રશ્ન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારત દર 10,000 લોકોએ ખાલી જગ્યા સંખ્યાના સ્વાસ્થ્ય કાર્યકરો ધરાવે છે. તો 20.6 સ્વાસ્થ્ય કાર્યકરો જ ધરાવે છે ભારત. નેક્સ્ટ, નીચેના પૈકી ગુજરાતનું કયું વીજ મથક તાજેતરમાં 3 વર્ષ બાદ પુનઃ સંપૂર્ણપણે કાર્યરત કરાવ્યું છે. તો ગુજરાતના અલગ અલગ વીજ મથકો છે, તેમાંનું અહીંયા સાચો જવાબ આવશે કાકરાપારનું અણુશક્તિ વીજ મથક યુનિટ 1, તે હમણાં જ શરૂ કરાવ્યું છે. આ ક્યાં આવેલું છે, તો આ વ્યારા તાપી ખાતે આવેલું છે. 1993માં તેનું કમિશન કરવામાં આવ્યું હતું. આ જે છે વીજ મથક તે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર છે. અહીંયા 4 યુનિટ આવેલા છે, 2 યુનિટ જે છે એમાં 220 મેગાવોટ ઉત્પન્ન થાય છે અને બીજા 2 યુનિટ છે તેમાં 700 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. તો આ છે તેના વિશેની માહિતી. જઈએ છીએ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ, નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય હવાનું પ્રદૂષણ ઓછું કરવા માટે વિશ્વમાં સૌ પ્રથમ ઉત્સર્જન વેપાર યોજના એ છે ઇમિશન ટ્રેડિંગ સ્કીમ અમલીકરણ કરશે? તો અહીંયા આપણું ગુજરાત આવશે. ગુજરાતમાં ક્યાંથી પાછું ટ્રેડિંગ કર્યું આનું શરૂઆત,
તો આ જે છે સુરતમાંથી શરૂ કરવામાં આવેલી છે આ સ્કીમ, અને આ વિશ્વની સૌ પ્રથમ સ્કીમ છે. નેક્સ્ટ, IOCL, BPCL અને HPCLના સંયુક્ત સાહસની રચના, વિશ્વમાં સૌથી લાંબી LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની પાઇપલાઇનની સ્થાપના ક્યાંથી ક્યાં કરવામાં થઈ છે? તો અહીંયા કંડલા બંદરથી ગોરખપુર સુધી થઈ છે. અહીંયા વાત કરીએ તો 2,757 કિલોમીટરની છે, 10,000 કરોડ રૂપિયા તેમાં ફાળવ્યા છે. તેમાં અહીંયા ગુજરાતમાં કંડલાથી શરૂ થશે, ત્યાર પછી આગળ જતા મધ્યપ્રદેશમાંથી થઈને ભોપાલથી થઈને ત્યાર પછી યુપીમાં જશે ગોરખપુર સુધી. અહીંયા ઇન્ડિયન ઓઇલ છે, BPCL છે, HPCL છે, આ બધા દ્વારા તે થશે. એમાં ઇન્ડિયન ઓઇલનું 50% છે, BPCLનું 25% અને HPCLનું 25% છે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી, 3 રાજ્યોમાંથી પસાર થાય છે. નેક્સ્ટ, ઓરિસ્સાના નંદન કાનન પ્રાણી સંગ્રહાલયમાં તાજેતરમાં બિન્નીનું મૃત્યુ થયું તે ભારતમાં એકમાત્ર ખાલી જગ્યા હતું કે હતો? તો અહીંયા પ્રશ્ન આવા પણ પૂછાય છે, અહીંયા તમારે પ્રાણી સંગ્રહાલય વિશે બી પૂછાય છે અને તેમાં આવા પ્રાણી વિશે પણ પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા તે હતું ઓરંગુટન, આ જે તમને દેખાય છે તે છે ઓરંગુટન. આ જે અગ્નિ એશિયાના દેશો છે ત્યાં ઇન્ડોનેશિયા સાઈડ મળી આવે છે અને આ એકમાત્ર હતું જેનું નિધન થયું છે. નેક્સ્ટ, તાજેતરમાં દેવી અહલ્યાબાઈ હોલકર હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે તે ખાલી જગ્યા ખાતે આવેલું છે? તો તે ઇન્દોર ખાતે આવેલું છે, ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે અને ઇન્દોર એ છેલ્લા 3 વર્ષથી ક્લીનેસ્ટ સિટીમાં પ્રથમ ક્રમે આવે છે આખા ભારતમાં. નેક્સ્ટ, અહીંયા તમે જોઈ શકો છો એરપોર્ટો ક્યાં ક્યાં કયા કયા આવેલા છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ તે અમદાવાદ ખાતે છે ગુજરાતમાં, ત્યાર પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તે મહારાષ્ટ્રમાં છે, છત્રપતિ શિવાજી મહારાજ તે પણ મહારાષ્ટ્રમાં છે, રાજીવ ગાંધી તે તેલંગાણામાં છે, ત્યાર પછી ગોવાનું એરપોર્ટ તેનું નામ તો ગોવા જ છે, ત્યાર પછી ઉપરની સાઈડ જઈએ તો શ્રી ગુરુ રામદાસજી તે પંજાબમાં આવેલું છે, પછી ત્યાર પછી ચૌધરી ચરણસિંહ તે યુપીમાં છે, લાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસી એરપોર્ટ તે પણ યુપીમાં છે, જયપ્રકાશ નારાયણ તે બિહારમાં છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ તે પશ્ચિમ બંગાળમાં છે, ત્યાર પછી લોકપ્રિય ગોપીનાથ બારડોલી તે આવેલું છે આસામમાં. તો આ રીતે ઇમ્પોર્ટન્ટ એરપોર્ટો પણ તમારે પ્રશ્ન પૂછાતા રહેતા હોય છે. અને અહીંયા એક પ્રશ્ન એવો પણ પૂછાયો હતો કે તમે દિલ્હીથી બેસો છો અને ત્યાંથી પછી તમે વીર સાવરકર એરપોર્ટ એ ઉતરો છો તો તમે કઈ જગ્યાએ છો? તો અહીંયા એમાં સાચો આન્સર આવશે પોર્ટ બ્લેર. અંદમાન અને નિકોબારમાં દ્વીપ સમૂહમાં કેપિટલ પોર્ટ બ્લેર છે, ત્યાં એરપોર્ટ છે, તેનું નામ છે વીર સાવરકર એરપોર્ટ, અહીંયા તમને દેખાય છે તે છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયા દેશે નાણાકીય વર્ષ 2018-19 રોકાણ FDI મોરેશિયસને બદલીને ફોરેન ડાયરેક્ટના ટોચના સ્તર મેળવ્યો છે? એટલે કે મોરેશિયસને પાછળ છોડી દીધું છે અને પ્રથમ ક્રમે આપ્યું છે 2018-19 માટે. તો અહીંયા આવશે સિંગાપુર આવશે. હવે તમે જોઈ શકો છો પહેલાં મોરેશિયસ હતું, હવે સિંગાપુર આવી ગયું છે. અહીંયા ટેક્સ હેવન ઇન્ડેક્સ જે છે એમાં સિંગાપુર 8મા ક્રમે આવે છે, જ્યારે મોરેશિયસ 14મા ક્રમે આવે છે અને સિંગાપુરનું જ FDI તે વધારે છે ભારતમાં. તો આ છે તેના વિશેની માહિતી. ત્યાર પછી આવશે નેધરલેન્ડ, પછી US, પછી જાપાન આવશે. આ રીતે ક્રમવાઇઝ તમારે 3-5 યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ, પ્રથમ રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુદળના સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે કયા? તો ગોલ્ડન એરોસ 77 તેમાં સામેલ કરવામાં આવશે. અને અહીંયા જે છે બે જગ્યાએ આ મુકાશે રાફેલ વિમાન, તે અંબાલા હરિયાણા છે ત્યાં, અને તે જે પાકિસ્તાન સરહદ છે ત્યાં જોશે, અને બીજું હશીમારા જે પશ્ચિમ બંગાળમાં છે ત્યાં જોશે, જે ચાઇના સાઈડની સરહદ સંભાળશે. તો આ રીતે છે. અને ફ્રાન્સની ડસોલ્ટ કંપની છે તેના દ્વારા રાફેલ વિમાન તૈયાર કરાયું છે. નેક્સ્ટ, તાજેતરમાં ભગવાન લાલ સહાયની તેમની ખાલી જગ્યાની અધ્યક્ષતા નિમણૂકના કારણે ચર્ચામાં હતા. તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે વ્યક્તિ વિશેષ. તો અહીંયા આવશે પછાત વર્ગો માટેનું રાષ્ટ્રીય આયોગ, તેમના અધ્યક્ષના નિમણૂક થયા છે અમને. અને અહીંયા વાત કરીએ તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ તે 2018 123મો બંધારણ સુધારો જે બિલ હતો તે પછી પસાર થયો અને 102મો બંધારણ સુધારો દ્વારા તેમાં બંધારણમાં અનુચ્છેદ 338B ઉમેરવામાં આવી હતી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ માટે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મૈના મતી મૈત્રી લશ્કરી કવાયત પૂર્ણ થઈ? તો અહીંયા આ રીતે ડિફેન્સ રિલેટેડ જે એક્સરસાઇઝ છે તે બી પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા સાચો આન્સર આવશે બાંગ્લાદેશ. અને અત્યારે હાલમાં 2020 બાંગ્લાદેશ જોડે આપણે સંપ્રીતિ 9 યુદ્ધ અભ્યાસ કર્યો હતો બંનેની સેના વચ્ચે, અને તે ક્યાં ગાડી કર્યો હતો? તો મેઘાલયમાં ઉમરોઈ ખાતે કરવામાં આવ્યો હતો. તો આ રીતે બી પ્રશ્ન પૂછાય છે તમારે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા દેશની સેનાએ તાજેતરમાં ખાસ ગુરખા પાઇ
બટાલિયનની જાહેરાત કરી છે. તો યુકે એ જાહેર કરી છે તાજેતરમાં ખાસ ગુરખા પાયદળ બટાલિયનની. નેક્સ્ટ, કલાદન મલ્ટી મોડેલ ટ્રાન્ઝિસ્ટ પ્રોજેક્ટ ખાતેના ભારતીય કામદારો પર ત્રાટકવાનું આયોજન કરી રહેલ બળવાખોરો છાવણીઓનો ખાતમો બોલાવવા માટે ભારત દ્વારા ઓપરેશન સનરાઈઝ ખાલી જગ્યા સાથે હાથ ધરવામાં આવ્યું છે. તો અહીંયા સાચો આન્સર આવશે મ્યાનમાર, તેની સાથે હાથ ધરવામાં આવ્યું છે. આ જે છે કલાદન પ્રોજેક્ટ, તે તમે જોઈ શકો છો, તે નોર્થ ઇસ્ટ છે, તેને જોડતું જે ચિકન સ્નેક છે પશ્ચિમ બંગાળનું, ત્યાંથી જો ન કરે ને એ રસ્તો બ્લોક થઈ જાય તો આપણે એક નોર્થ ઇસ્ટને જોડવાનો એક બીજો રસ્તો શોધેલો છે, તે છે આ કલાદન પ્રોજેક્ટ. અહીંયા પશ્ચિમ બંગાળમાંથી સી રૂટ દ્વારા 500થી વધારે કિલોમીટર કાપીને ત્યાર પછી અહીંયા સિતવે પોર્ટે જશું, ત્યાંથી પછી નદી જે કલાદન છે તેના દ્વારા આપણે અંતર કાપીને પછી અહીંયા રોડ દ્વારા છેલ્લે મ્યાનમારથી પછી અંદર મિઝોરમમાં પ્રવેશ કરીશું અને તે પછી આગળ નોર્થ ઇસ્ટને જોડશે. તો આ છે કલાદન પોર્ટ વિશેની સંપૂર્ણ માહિતી, પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ માહિતી. અહીંયા સી રૂટ, રિવર રૂટ અને હાઈવે, આ રીતે ત્રણેય વસ્તુ સમાવેશ થાય છે. નેક્સ્ટ, ખાલી જગ્યા ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તાજેતરમાં 2019નો માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત થયો છે. તો અસમાનતા તેના ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નેક્સ્ટ, સભ્ય દેશોમાં વેપાર, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને ટેકનોલોજીના આદાન પ્રદાનને પ્રોત્સાહન માટે એશિયન ટી એલાયન્સની રચના કરવામાં આવી છે. નીચેના પૈકી કયા દેશો તેના સભ્ય છે? તો અહીંયા સાચો આન્સર આવશે બી, ભારત, જાપાન, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા, ચીન, આ બધા તેના સભ્ય દેશો છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્ય અને કેન્દ્ર સરકારે 3000થી કરતાં વધુ SSEC કિટ્સનું વિતરણ કર્યું છે, આ કિટ ખાલી જગ્યાને લગતી છે? તો અહીંયા સાચો આન્સર આવશે બી, જાતીય હુમલાની તપાસ માટે આ કિટ છે. આનું ફૂલ ફોર્મ છે સેક્સ્યુઅલ એસોલ્ટ એવિડન્સ કલેક્શન કિટ, SAEC કિટ. આ જે બ્લડ સેમ્પલ હોય છે અને બીજા બધા સેમ્પલ હોય છે તે આ એટ ટાઈમ કલેક્ટ કરે છે, જેથી આગળ એવિડન્સ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. તો આ છે તેના વિશેની માહિતી અને આ 3000 કરતાં પણ વધુ વિતરણ કર્યું છે. નેક્સ્ટ, તાજેતરમાં નીચેના પૈકી કયા પ્રાદેશિક હળદર ટર્મિકને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રાપ્ત થયું છે? તો અહીંયા કંધમાલ જે છે તેને પ્રાપ્ત થયું છે અને આ આવેલું છે ઓડિશામાં. અહીંયા વચ્ચે જ હાલમાં કોલ્હાપુરી ચપ્પલ તેને પણ GI ટેગ મળ્યું છે, જે મહારાષ્ટ્ર અને કર્ણાટકના બે બે જિલ્લામાં મળી આવે છે. તો GI ટેગ વિશે પણ પ્રશ્નો ઘણા બધા પૂછાતા રહેતા હોય છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતને ખાલી જગ્યા દેશમાં લિથિયમ અનામતનો પ્રવેશ હકની પરવાનગી મળી ગઈ છે. તો અહીંયા આવશે બોલિવિયા, ત્યાંની મળી છે. આ ક્યાં આવેલું છે? તો સાઉથ અમેરિકા છે ત્યાં, અહીંયા આવેલું છે બોલિવિયા. તેની આજુબાજુ પેરુ, બ્રાઝિલ, ત્યાર પછી પરાગ્વે અને અર્જેન્ટિના અહીંયા આવેલું છે અને તેનું કેપિટલ છે લા પાસ, તેનું કેપિટલ છે. તો આ રીતે તેના વિશે માહિતી છે. નેક્સ્ટ, વિશ્વમાં નીચેના પૈકી કયા દેશે 5G નેટવર્ક પ્રથમ શરૂ કર્યું છે? તો દક્ષિણ કોરિયાએ 5G નેટવર્ક શરૂ કર્યું છે. 5G નેટવર્ક વિશે આપણે માહિતી થોડીક મેળવી લઈએ. તો 5G વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી તે 3G જનરેશનના પાર્ટનરશિપ પ્રોજેક્ટ 3GPP પર આધારિત છે. આ જે છે તે 4G LTE પછીનો તબક્કો છે અને આમાં ડાઉનલોડ અને અપલોડની ગતિ એ જે હાલ 4G નેટવર્કમાં છે તેના કરતાં 100 ગણી વધુ હશે. આના દ્વારા શું થશે? તો ઘણી બધી વસ્તુઓ થશે, જેમ કે IoT થશે, AR થશે, વર્ચ્યુઅલ રિયાલિટી વગેરેને પ્રોત્સાહિત મળશે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. નેક્સ્ટ, નાગાલેન્ડે કોહિમાના યુદ્ધની 75મી જયંતિ મનાવી કોહિમાનું આ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો આ જે યુદ્ધ થયું હતું યુકે અને જાપાન વચ્ચે અને નાગાલેન્ડનું કેપિટલ કોહિમા છે અને જે વર્લ્ડ વોર 2 હતું ત્યારે આ યુદ્ધ થયું હતું. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં વીર પરિવાર એપ શરૂ કરવામાં આવ્યું છે. આ એપ નીચેના પૈકી કયા સશસ્ત્ર દળો સાથે સંબંધિત ધરાવે છે? તો CRPF સાથે આ સંબંધિત ધરાવે છે. CRPF તે ગૃહ મંત્રાલય હસ્તગત આવે છે અને અત્યારે ગૃહમંત્રી આપણા છે શ્રી અમિત શાહ. નેક્સ્ટ, ભારતની પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન કરેલ વિકસાવવામાં આવેલ લાંબી દૂરીની સબસોનિક ક્રુઝ મિસાઇલ નિર્ભયનું પરીક્ષણ કરાયું છે. આના વિશે કયા વિધાન સાચા છે તે જણાવો. તો પહેલું છે કે નિર્ભય મિસાઇલ 1000 કિલોમીટરની ઓપરેશનલ રેન્જ ધરાવે છે અને પરમાણુ શસ્ત્ર સાથે તે 300 કિલોગ્રામ સુધી લઈ જઈ શકાય છે. તો આ વિધાન સાચું છે, એટલે કે પહેલું સાચું. બીજું, તો મિસાઇલ 2 તબક્કાવાળી મિસાઇલ ધરાવે છે જે એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે અને સોલિડ મોટર બુસ્ટરથી સંચાલિત છે. તો આ બી વિધાન સાચું છે. ત્યાર પછી તે
ટર્બોફેન અને ટર્બોજેટ એન્જિન સાથે સફર કરી શકે છે અને અત્યંત અદ્યતન ઇનિશિયલ નેવિગેશન પદ્ધતિ દ્વારા માર્ગદર્શિત છે. તો આ બી વિધાન સાચું છે, એટલે અહીંયા બી સાચો જવાબ આવશે નિર્ભય મિસાઇલ વિશેનું. નેક્સ્ટ, ભારતના વિદેશી બાબતોના મંત્રાલયે નીચેનામાંથી ઇન્ડો પેસિફિક વિભાગ ઊભો કર્યો છે, તો કયા વિધાનો સાચા છે? તો પહેલું, ઇન્ડો પેસિફિક વિભાગનો આશય વડાપ્રધાન મોદી દ્વારા 2018માં સ્પષ્ટ કરવામાં આવેલ ઇન્ડો પેસિફિક નીતિને સુસંગત આકાર આપે છે, તો આ બી વિધાન સાચું છે. બીજું છે, ઇન્ડો પેસિફિક પાંખ ઇન્ડિયન એશિયન રિમ એસોસિએશન, એશિયન રિજિયન અને ક્વાડને સંકલિત કરે છે, તો આ બી વિધાન સાચું છે. ત્યાર પછી, યુએસએ તાજેતરમાં તેના પેસિફિક કમાન્ડનું નામ બદલીને ઇન્ડો પેસિફિક કમાન્ડ રાખ્યું છે, તો આ બી વિધાન સાચું છે. તો અહીંયા સી સાચો જવાબ આવશે ઇન્ડો પેસિફિક વિભાગ વિશેની માહિતીમાં. નેક્સ્ટ, તાજેતરમાં પ્રક્ષેપણ કરવામાં આવેલ ઉપગ્રહ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? અહીંયા તમને ખોટું પૂછ્યું છે. તો પહેલું, રાવણ વન શ્રીલંકાનો પ્રથમ ઉપગ્રહ છે, આ વિધાન સાચું છે. બીજું કે નેપાલી સેટ વન તે નેપાળનો પ્રથમ ઉપગ્રહ છે, તો આ બી વિધાન સાચું છે. સી કે ઉપરોક્ત બંને ઉપગ્રહો ઇસરોની શ્રીહરિકોટા પ્રક્ષેપણ કરવામાં આવ્યા હતા, આ વિધાન ખોટું છે. આ જે છે અહીંયા રાવણા વન તે બર્ડ એલકેનો પાર્ટ છે અને આ યુએસ દ્વારા સાઇનસ એનજી 11માં છે રાવણા વન. તો આ છે તેના વિશેની માહિતી. નેક્સ્ટ પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્રના અભિયાન સાથે ખાલી જગ્યામાં સેવાઓ બજાવતા 150 ભારતીય પીસ કીપર્સને તેઓની સેવા બદલ મેડલ્સ ઓફ ઓનરથી નવાજવામાં આવેલા છે. તો અમને ગયા હતા દક્ષિણ સુદાનમાં, તેના માટે તેમને પીસ કીપર્સમાં મેડલ ઓફ ઓનરથી નવાજવામાં આવેલા છે. નેક્સ્ટ, દેશમાં તાજેતરમાં સામાન્ય ચૂંટણીને કારણે મુલકી સેવા દિવસ મનાવવામાં આવ્યો ન હતો, આ 2019ની વાત થાય છે. તો અહીંયા ભારતમાં મુલકી સેવા દિવસ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું સાચા છે જણાવો. તો પહેલું છે, મુલકી સેવા દિવસ 21 એપ્રિલે મનાવવામાં આવે છે, આ વિધાન સાચું છે. ત્યાર પછી, મુલકી સેવા દિવસ છે તેના કારણે કેમ મનાવવામાં આવે છે? તો તેનું કારણ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતની પ્રથમ જે બેચ હતી તેને સંબોધન કરી હતી, આ બી વિધાન સાચું છે. એટલે કે પહેલું, બીજું સાચું. ત્રીજું કે મુલકી સેવાના દિવસે રોજ મુલકી સેવકોને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. અહીંયા વડાપ્રધાન એવોર્ડ આપવામાં આવે છે, તો અહીંયા રાષ્ટ્રપતિની જગ્યાએ આવશે વડાપ્રધાન, પીએમ આવશે. એટલે કે ત્રીજું ગયું, ત્રીજું ના હોય તેવા ઓપ્શન તો એ અને બી છે. તો અહીંયા પહેલું બીજું સાચું છે, એટલે બી સાચો જવાબ તમારો આવશે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતીય નૌકાદળે ત્રીજું ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોય INS ઇમ્ફાલ લોન્ચ કર્યું, અગાઉના બે કયા હતા? આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તે છે INS વિશાખાપટ્ટનમ અને INS મારમગુવા, તે હતા. નેક્સ્ટ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ખાલી જગ્યા રોગના નાબૂદી માટે મેરા ઇન્ડિયા કાર્યક્રમ લોન્ચ કર્યું છે, તો આ આવશે મેલેરિયા. અહીંયા મેરાનું ફૂલફોર્મ છે મલેરિયા એલિમિનેશન રિસર્ચ અલાયન્સ, અને ભારત સરકાર દ્વારા 2030ને એલિમિનેટ કરવાનો કાર્યક્રમ બનાવ્યો છે. નેક્સ્ટ, સંરક્ષણ મંત્રાલય ભારત સરકાર નવી 30 સેવા એજન્સી ઊભી કરી છે, તેમાં કઈ કઈ છે? તો અહીંયા સાચો જવાબ આવશે એ, ડિફેન્સ સાયબર એજન્સી, ડિફેન્સ સ્પેસ એજન્સી અને સ્પેશિયલ ફોર્સિસ એજન્સી તેમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયો ક્રિકેટર મેલબોર્ન ક્રિકેટ ક્લબના પ્રથમ બિન બ્રિટિશ પ્રમુખ તરીકે તાજેતરમાં નિયુક્ત થયા છે? તો અહીંયા આવશે બ્રાયન લારા, તેમને નિયુક્ત થયા છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતીય નૌકાદળે દક્ષિણ ચીની સમુદ્રમાં કયા દેશો સાથે જૂથ જહાજ કવાયત હાથ ધરી હતી? તો ફિલિપાઇન્સ, જાપાન અને યુએસએ, તેની સાથે ભારતીય નૌકાદળે દક્ષિણ ચીની સમુદ્રમાં હાથ ધરી હતી. નેક્સ્ટ, તાજેતરમાં ભારતે નીચેના પૈકી કયા દેશને 2 MI-24 હેલિકોપ્ટર પૂરા પાડ્યા છે? તો એ આપણે પાડ્યા છે અફઘાનિસ્તાનને પૂરા પાડ્યા છે MI-24 હેલિકોપ્ટર્સ. નેક્સ્ટ, કેન્દ્ર સરકારે 6 રાજ્યોને દુષ્કાળ સલાહકારી જારી કરી, નીચેના પૈકી કયા રાજ્યોની યાદીમાં નથી? અહીંયા તમને નથી પૂછ્યું છે, તો અહીંયા જે યાદીમાં ન હતા 6 રાજ્યોમાં તે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ત્યાર પછી અહીંયા સામેલ હતા તે હતા મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક સામેલ હતા. નેક્સ્ટ પ્રશ્ન, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં નવી શરૂ કરાયેલ મેરિટ બેઝ ઇમિગ્રેશન સિસ્ટમ, તેના માટે કયા વિધાનો સાચા છે? તો પહેલું છે કે નવા આયોજન પ્રમાણે ગ્રીન કાર્ડના 57% હિસ્સો કૌશલ્ય ધરાવતા લોકોને આપવામાં આવશે, આ વિધાન સાચું છે. બીજું કે યોગ્યતા આધારિત ગ્રીન કાર્ડની ફાળવણી 12% કરાશે, આ વિધાન સાચું છે. અને
પ્રવેશ પૂર્વે ઇમિગ્રન્ટ્સે અંગ્રેજી શીખવું અને નાગરિક પરીક્ષા ઉત્તીર્ણ કરવાની જરૂરી છે. તો આ બી વિધાન સાચું છે. તો અહીંયા 1, 2, 3 સી સાચો જવાબ આવશે. નેક્સ્ટ, તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે NIRF અને AIIA ક્રમો જારી કર્યું. આ ક્રમો શેને લગતા છે? તો આ શૈક્ષણિક સંસ્થાને લગતા છે ક્રમો, અને આ આપણા રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયા છે. નેક્સ્ટ, દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહિત આપવા માટે નીચેના પૈકી કોને રશિયાનો ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ એનાયત કરવામાં આવેલો છે? તો આપણા PM નરેન્દ્ર મોદી છે, તેમને આ એવોર્ડ પુરસ્કાર કરાયો છે. વચ્ચે જાહેદ એવોર્ડ પણ મળ્યો છે, UN એવોર્ડ પણ મળ્યો છે. આ રીતે તેમને વચ્ચે હમણાં ઘણા બધા પુરસ્કારો મળ્યા છે. ત્યાર પછી સિયોલ શાંતિ પુરસ્કાર પણ તેમને મળ્યો છે, જે દક્ષિણ કોરિયા છે તેના દ્વારા. નેક્સ્ટ, નીચેના પૈકી કયા ટેકનોલોજી બહુરાષ્ટ્રીય કોર્પોરેશનને ભારતમાં હેન્ડલૂમ ઝુમખાઓનો જીર્ણોદ્ધાર કરવા ટાટા ટ્રસ્ટ સાથે હાથ મિલાવ્યો છે? તો માઇક્રોસોફ્ટે તેને હાથ મિલાવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં નીચેના પૈકી કયા 2 બેંકોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેઓને સંપૂર્ણ હિસ્સો લઈ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે? તો અહીંયા આવશે નેશનલ હાઉસિંગ બેંક અને NABARD તેને સોંપી દીધો છે RBIને. અને RBI તો તેનું મુખ્ય મથક બોમ્બે ખાતે આવેલું છે. અત્યારે હાલમાં ગવર્નર શક્તિકાંત દાસ હોય છે અને બીજા 4 એ ડેપ્યુટી ગવર્નર હોય છે. અહીંયા RBIની સ્થાપના તે 1 એપ્રિલ 1935 રોજ RBI Act 1934 દ્વારા થઈ હતી. નેક્સ્ટ, 2 દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 70મી જયંતિ નીચેના પૈકી કયા દેશે રામાયણના વિષયવસ્તુવાળી ટપાલ ટિકિટ જારી કરી છે? તો અહીંયા ઇન્ડોનેશિયાએ જારી કરી છે. અને બંને દેશો વચ્ચે 70 વર્ષની જયંતિ ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો Part 1. જે બી કરંટ અફેરના પ્રશ્નો હતા તેનું અહીંયા આપણે સોલ્યુશન જોયું. Part 2 આવશે, તેમાં બીજા પ્રશ્નો આપણે GPSC PIના સોલ્યુશન જોઈશું. આ વિડીયોની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. Have an awesome day.